નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સુપરફાસ્ટ 100. આપની સાથે હું ખ્યાતિ. બ્રેકિંગ ન્યૂઝ. જૂનાગઢમાં એલઆરડી પરીક્ષાર્થીના પિતાની આત્મહત્યા મામલે મહત્વપૂર્ણ સમાચાર. મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ તેવું પરિવારનું કહેવું છે. રબારી સમાજના આગેવાનોએ મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો છે. હોસ્પિટલમાં રબારી સમાજના લોકો એકત્રિત થયા, જ્યાં એલઆરડી ભરતીમાં અન્યાય મામલે આધેડે આત્મહત્યા કરી છે. બહુમાળી ભવનના ત્રીજા માળે મેન્દરભાઈએ કરી આત્મહત્યા. પુત્રનું આદિજાતિ પ્રમાણપત્ર માન્ય ન રખાતા આત્મહત્યા કરી છે. અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી પણ તેઓએ વ્યક્ત કરી. દીકરાને અન્યાય થવાથી આત્મહત્યા કરી છે તેવું પરિવારજનોનું કહેવું છે. પરિવારજનોએ કેટલાક નેતાઓ સામે સવાલ ઉઠાવ્યા છે. બંને પુત્રોને તાત્કાલિક નોકરી આપવા રબારી સમાજે માંગ કરી છે. આસિસ્ટન્ટ કમિશનર વસાવા સામે ફરિયાદ નોંધવા પરિવારે કરી માંગ. મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. મહત્વપૂર્ણ છે, એલઆરડી પરીક્ષાર્થી ના પિતાએ આત્મહત્યા કરી છે, કારણ કે પોતાના પુત્રનું પ્રમાણપત્ર સ્વીકારવામાં નહોતું આવ્યું તેવું કહેવું હતું. પોતાના પુત્ર સાથે એલઆરડી ભરતી મામલે અન્યાય થયો છે. સુસાઇડ નોટની અંદર પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. આદિજાતિ વિકાસ મંત્રીના નામે નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે તેમણે કહ્યું છે કે અત્યાર સુધી જે મારા પુત્ર સાથે અન્યાય થયો છે તેને લઈને તેને ન્યાય મળે તે જ મારી ઝંખના. દીકરાને અન્યાય થવાથી આત્મહત્યા કરી રહ્યો છું. આ સુસાઇડ નોટની અંદર લખનાર પિતા ને લઈ પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ તેવું પરિવારજનો કહી રહ્યા છે. બંને પુત્રોને તાત્કાલિક નોકરી આપવા માટે રબારી સમાજે કરી છે માંગ. આસિસ્ટન્ટ કમિશનરની ફરિયાદ નોંધવા, તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવાની પણ માંગ કરાઈ છે. જૂનાગઢ ખાતે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો એકઠા થયા. મેન્દરભાઈએ કરેલી આત્મહત્યા બાદ રાજ્યભરમાંથી રબારી સમાજના લોકો જૂનાગઢ પહોંચી રહ્યા છે. મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. રબારી સમાજ એકઠો થઈ રહ્યો છે. મેન્દરભાઈ નામના આધેડ વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા પરિસ્થિતિને હવે પહોંચી વળવા પોલીસની ટીમ પણ તૈયાર. પોલીસની વરુણ અને વજ્ર વાહનને પણ તૈનાત કરાઈ છે. મોટી સંખ્યામાં રબારી સમાજ જૂનાગઢ ખાતે એકત્રિત થયો છે. જવાબદાર કોણ? આસિસ્ટન્ટ કમિશનર વસાવા સામે FIR દાખલ કરવી. સમાજના નોકરિયાત સામેની આદિજાતિ કાર્ડની તપાસ બંધ કરવી. વિગત દર્શક કાર્ડને પુરાવા તરીકે માન્ય ગણવું. આ તમામ માંગ સમાજની છે. માલધારી સમાજ માંગ કરે છે એલઆરડી ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોમાં આત્મહત્યા કરનારા બંને પુત્રોને તાત્કાલિક નોકરી આપવી જોઈએ. મારી ઓફિસમાં સ્ટાફ અને કર્મચારીઓ હેરાન ન કરો. સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે, મારા પરિવારને ન્યાય આપવામાં આવે, જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે. માલધારી હોવાના પુરાવા આપેલ છે જેની તપાસ થાય તેવું પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. તો વિજિલન્સના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જ્યારે ગઈકાલે જે રબારી સમાજના જે આગેવાન છે અન્યાયના કારણે તે કોઈ આત્મહત્યા કરી, ત્યાર પછી આખો માહોલ છે ઘરમાં ગયો છે. અને અત્યારે જૂનાગઢની જે સિવિલ હોસ્પિટલ છે તેના પોસ્ટમોર્ટમ રૂમની બહાર ગઈ રાત્રે પણ લગભગ 4-5 હજાર માણસો હતા. અને આજે પણ ગુજરાતભરમાંથી રબારી સમાજના આગેવાનો આવી રહ્યા છે. ત્યારે આપણે વાત કરીએ મંજાંગભાઈ સાથે, તેઓ આ આખું આંદોલનના કન્વીનર છે, તેમની સાથે વાત કરીએ. શું નિર્ણય કર્યો રાત્રે જે મિટિંગો હતી ને ત્યાર પછી? હજી કઈ નિર્ણય કર્યો નથી. અમારા સમાજના તમામ ભુવાતાઓ સંતો મહંતો દુધરેતી કણીરામ બાપુ આવવાના, દુધરેતી રામ બાલકદાસ બાપુ આવવાના છે. બધા અત્યારના 11 વાગ્યાની આસપાસ બધા આવી જાય, પછી બધા સમાજના આગેવાનો બધા ધર્મગુરુ બધા હારે મળી અને પછી નક્કી કરશું આગળની શું કરવું. રાત્રિના મોડી રાત સુધી મિટિંગો ચાલી. જૂનાગઢના SP છે, ડેપ્યુટી કલેક્ટર છે, તેઓએ પણ સમજાવટ કરી, પણ છતાં હજી સુધી આ જે મામલો છે હજી નથી પૂરો થયો. અને આવતા જે દિવસો વધુ ગરમાય તેવી શક્યતાઓ છે. જે માંગણીઓ છે તે બાબતે આપણે ચર્ચા કરીએ. તો શું માંગણીઓ છે આપની? અમારી પ્રથમ તો એક જ માંગણી છે કે અમારા જે મેજરભાઈએ જે સુસાઇડ નોટ લખી છે પોતાના હસ્તાક્ષરે, એની 2-2 જગ્યાએ સહી છે, તે છતાં જૂનાગઢ પોલીસ અમારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી. 24 કલાક વીતી ગયા, ભાઈ શા માટે ફરી વિલંબ કરો છો? સુપ્રીમ કોર્ટ ના હાઈકોર્ટ ના ગાઈડન્સ છે કે ફરિયાદ પીડિતાની તાત્કાલિક લેવી જોઈએ, તો શા માટે અમારી ફરિયાદ લેતા નથી? પેલી અમારી દુઃખદ ઘટના ઈ છે ભાઈ, અમારા ભાઈએ આપઘાત કરવો પડ્યો. માણસ આપઘાત ક્યારે કરે? નામદાર હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટે માને છે સુસાઇડ નોટ વેલીડ રાખવી, તો શા માટે વેલીડ રાખતા નથી? એમ કે જે પદાધિકારીના નામદાર લખો, ભાઈ સુસાઇડ નોટમાં છે મુખ્યમંત્રી, ગૃહમંત્રી ને આદિજાતિ મંત્રી, તેના ત્રાસના હિસાબે જ અમારા ભાઈ આપઘાત કરેલો છે, ટોર્ચરના હિસાબે. બીજી કઈ કઈ માંગણીઓ? અમારી માંગણી, અમારી પાસે સલ્ટી છે
એ અમારી પાસે વેલી રાખવા જોઈએ. અમારી પાસે અત્યારે 56 પુરાવો આપે માંગે છે. તો મારે એટલું જ કહેવાનું છે મુખ્યમંત્રીને કે તમે ભણ્યા ને ભાઈ, એ ખાલી એની પહોંચ આપો નિશાળની. જો સરકાર પાસે રેકર્ડ નથી તો અમારી પાસે ક્યાંથી આપે? 56 ના રેકર્ડ બાબતે તો ચીમનભાઈ ની સરકારે અમને આદિજાતિ ગણવા માટે જેની પાસે જે આધારો હતા એના આધારે તો મલકાત પદ્ધતિ અમને વિગતસર કાર્ડ આપેલા છે કે આ ગીરમાં રહેતા હતા, સ્થળાંતર થઈને આવેલા છે. અમારા લોકો ભણતર માટે આવ્યા છે, ધંધા માટે આવ્યા છે. એની પાસે જો રેકર્ડ હોય તો મને બતાવી દે. 56 નું 71 સિવાય આદિજાતિ પાસે કોઈ રેકર્ડ છે નહીં. મારી પાસે ડીએફઓ સૌરાષ્ટ્રનો લેખિત છે, પશ્ચિમ ગીર વિભાગનો, જ્યારે બાળું તાળુમાં કે ભાઈ અમારી પાસે રબારી છે, માલધારી ગીરનો કોઈ અમારી પાસે આધાર નથી. જો સરકાર આધાર ના રાખતી હોય તો અમારો શા માટે આગ્રહ રાખે છે? મારે એટલું પૂછવાનું છે સરકારના. હા, આપણે બીજા એક સમાજના અગ્રણી સાથે વાત કરીએ. કઈ કઈ માંગણીઓ છે અને કઈ રીતે આપણે અન્યાય થઈ રહ્યો? અમને અન્યાય એ રીતનું થાય છે કે રબારી ભરવાડ ચારણ સમાજ છે, એમને વિસ્તાર મર્યાદામાં અનુસૂચિત જનજાતિ લાભ આપવામાં આવ્યો છે. વિસ્તાર મર્યાદા હોવાના કારણે જે મૂળ જાહેરનામું છે એમાં પેરેન્ટ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. પેરેન્ટ શબ્દનું અર્થઘટન સરકાર છે 1956 થી લઈને 2005 સુધી એક જ પેઢી સુધી લાભ આપવો એવું અર્થઘટન કરીને અમારા લાભ 50% છીનવી લીધા હતા. જેની રજૂઆત અમે મુખ્યમંત્રીશ્રીને કરતા, મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકારના કાયદા વિભાગને પેરેન્ટ શબ્દનું અર્થઘટન વિશાળ અર્થમાં કરવા માટે સૂચના માંગી, જેનું અર્થઘટન કાયદા વિભાગ કેન્દ્ર સરકારે પેરેન્ટ શબ્દ એ વિશાળ અર્થમાં લઈ અને માત્ર માતા પિતાને બદલે પૂર્વજો એટલે દાદા પરદાદા એમ ઉપરની પેઢી સુધીના કોઈ પણ અમારો પૂર્વજ હોય એ ગીર બરડામાં રહેતો હોય તો તેમને હાલના વર્ષના લાભ આપવો એવું ઠેરવી આપ્યું છે. જેના કારણે 2005 પછી અમને અમારા પૂરતા લાભ મળતા થયા છે, જેનાથી દક્ષિણ આદિવાસીઓના પેટમાં તેલ રહેવાનું અને તે લોકોની વિશાળ સંખ્યા હોય, અમારા મતદારો થોડા હોય, એટલા માટે મતદારોને સાચવવા માટે થઈને રાજ્ય સરકાર અમારી પૂર્વગ્રહ રાખી રહી છે, એનો જેનો ભોગ માલધારી સમાજ બની રહ્યો છે. તો આ હતા માલધારી સમાજના આગેવાનો. તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓ લાશને અહીંથી સ્વીકારવાના નથી. અને બીજી તરફ પોલીસે પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આવતી જે કલાકો છે, આવતા સમય છે, તેમાં શું થાય છે. કેમેરા પર્સન અમર બખાઈ સાથે અનિપ કોકર, જૂનાગઢ. તો આપે સાંભળ્યું કે માલધારી સમાજની શું શું માંગો છે. મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને સાથે જ માંગ કરી રહ્યા છે. સૌથી પહેલી માંગ છે કે પ્રમાણપત્ર જે બતાવવામાં આવ્યું છે તે સ્વીકારવામાં આવે. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ તો અમે નહીં સ્વીકારીએ. બંને પુત્રોને નોકરી આપવાની પણ વાત કરવામાં આવી છે. રબારી સમાજ, માલધારી સમાજના તમામ આગેવાનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતાની સાથે કેટલીક માંગો પણ રાખી છે. તેઓનું કહેવું છે કે ન્યાય નથી મળી રહ્યો, અન્યાય થઈ રહ્યો છે માલધારી સમાજ સાથે. માળી ભવનના ત્રીજા માળેથી મહેન્દરભાઈએ આત્મહત્યા કરી લેતા પરિવારજનો સહિત આખરે આખો સમાજ એકઠો થયો છે. જૂનાગઢ ખાતે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાંથી માલધારી સમાજના આગેવાનો જૂનાગઢ ખાતે પહોંચી રહ્યા છે. પોલીસનો હાલમાં ચુસ્ત બંદોબસ્ત પણ ત્યાં રાખવામાં આવ્યો છે. તો મૃતદેહ નથી સ્વીકારાયો અને ન્યાય નહીં મળે ત્યાં સુધી નહીં સ્વીકારીએ તેવી ચિંતા પણ પરિવારે ઉચ્ચારી છે. કેટલીક માંગો પણ પરિવાર દ્વારા કરવામાં આવી છે. સુસાઇડ નોટના આધારે ફરિયાદ નોંધવાની પણ માંગ કરાઈ છે. આદિજાતિનું પ્રમાણપત્ર સ્વીકારવામાં નથી આવ્યું. પુત્રનું આદિજાતિ પ્રમાણપત્ર માન્ય ન રખાતા આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરાયો છે. તેઓનું કહેવું હતું અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી. દીકરાને અન્યાય થવાથી આત્મહત્યા કરી છે પરિવારજનો સ્પષ્ટ કહી રહ્યા છે. અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવી દઈએ કે જે હાલમાં જ પ્રાપ્ત થઈ રહ્યા છે. જૂનાગઢમાં એલઆરડી પરીક્ષાર્થીના પિતાની આત્મહત્યા મામલે રબારી સમાજના હોદ્દેદારો ભાજપમાંથી આપશે રાજીનામું. સૌથી મહત્વપૂર્ણ સમાચાર, માલધારી સમાજ બુઆતાના ભાજપમાંથી રાજીનામું આપવાની કરી જાહેરાત. સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો સમાજ સરકારની વિરુદ્ધ જશે. રબારી સમાજના ધર્મગુરુ બુઆ જેઠા આતાનો સ્પષ્ટ સંકેત. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના પણ દામા. જૂનાગઢ ખાતે આ મામલો સતત વિજગી રહ્યો છે ત્યારે એલઆરડી પરીક્ષાર્થીના પિતાની આત્મહત્યા મામલે હાલમાં જ મળી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ. મહત્વપૂર્ણ સમાચાર એ છે કે રબારી સમાજના હોદ્દેદારો ભાજપમાંથી રાજીનામું આપી દેશે. જો ન્યાય નહીં મળે, માંગ સંતોષાશે નહીં તો બુઆ આતાએ ભાજપમાંથી રાજીનામું આપવાની કરી દીધી જાહેરાત.
સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો સમાજ સરકારની વિરુદ્ધ જશે.